रिवरफ्रंट की जमीन को नितिन पटेल जी जब राज्य मंत्री थे उस समय उसका वैल्यूएशन निकाला गया था, तब दो प्लॉट का वैल्यूएशन निकाला गया था जो 7.76 लाख चौरस मीटर का भाव रखा गया था। अब साबरमती रिवरफ्रंट की कमेटी उस प्लॉट का फिर से वैल्यूएशन करने की जब बात करती है तो उन्होंने यह निर्णय लिया कि हम प्लॉट नहीं बेचेंगे लेकिन प्लॉट के डेवलपमेंटिंग राइट्स बेचेंगे। कहीं ना कहीं ये साफ दिखाता है कि प्लॉट बेचने की उनकी पहले कभी उम्मीद ही नहीं थी, और अब उसका जो डेवलपिंग राइट का जो वैल्यू निकाली गई है वो 27,000 चौरस मीटर की है, जबकि वल्लभ सदन की मैं प्लॉट की बात करूँ तो वो डेवलपमेंट राइट के हिसाब से बेचा जाए तो वो 400 करोड़ रुपये में बिकता है, और नितिन पटेल जी ने जो 8 साल पहले जो उसका भाव रखा था वो भाव के हिसाब से बेचा जाए तो 1200 करोड़ रुपए में वो प्लॉट बिकता है। कहीं ना कहीं ये तो एक प्लॉट की बात है, ऐसे 7 प्लॉटों की मैं बात करूंगा तो कहीं ना कहीं 10,000 करोड़ रुपए का ज़्यादा का प्रॉफिट अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन को हो सकता था, लेकिन उनकी मानसिकता ऐसी है कि कहीं ना कहीं 7 प्लॉटों में कोई बड़ा उद्योगपति के हिसाब से उसके टेंडर को बनाया जा रहा है और आने वाले समय में भारतीय जनता पार्टी को फायदा हो, इसलिए कहीं ना कहीं 10,000 करोड़ का स्कैम किया जा रहा है। આક્ષેપો કરે છે તેમની પાસે વિકાસના કામના કોઈ મુદ્દા નથી એટલા માટે આક્ષેપ કરી રહ્યા છે। રિવરફ્રન્ટ મીટિંગની અંદર જ્યારે મીટિંગ થઈ એ મીટિંગની અંદર એ પોતે હાજર હતા, એમને પોતે સાઇન પણ કરી છે। રિવરફ્રન્ટ ઉપર જે રીતે ગિફ્ટ સિટીની અંદર રાઇટ્સ આપવામાં આવ્યા એ રીતે અહીંયા આગળ પણ રિવરફ્રન્ટ અન્ય જે પ્લોટો છે 7 પ્લોટો આગામી સમયગાળા દરમિયાન તેનો ઈ ઓક્શન થશે અને ઈ ઓક્શન દરમિયાન ગમે તે કોઈ પાર્ટી અંદર ભાગ લઈ શકે। એટલે વિપક્ષના નેતાનો આક્ષેપ હતો કે મરતિયાઓને લાભ કરાવ્યો, પરંતુ મારી અહીંથી એમને ચેલેન્જ છે એમને પણ જો આ ટેન્ડર ભરવું હોય તો ભરી શકે અને જે હાયર બીડ આપવામાં આવશે જેના તરફથી જે પાર્ટી તરફથી વધારે બીડિંગ કરવામાં આવશે તે પાર્ટીને રિવરફ્રન્ટના પ્લોટનું ઓક્શન કરવામાં આવશે। સર એક પ્રશ્ન એમનો એ પણ હતો કે જે પ્લોટનો ભાવ પ્રતિ ચોરસ મીટર 8 લાખથી વધુ હતો તેનો આપણી કમિટીના વેલ્યુએશન મુજબ 3.5 લાખ શા માટે થયો? કોઈ પણ પ્લોટની વેલ્યુએશન કમિટી દ્વારા કરવામાં આવતી હોય છે। ઔડાની અંદર વેલ્યુએશન કમિટી જેની અંદર કમિશનર કલેક્ટર શ્રી કોર્પોરેશનના અધિકારીશ્રીઓ આ જે કમિટી છે એ વેલ્યુએશન કમિટી નક્કી કરતી હોય છે અમદાવાદ પેરિફેરીની અંદર અને કમિટી દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં આવતો હોય છે અને એ વેલ્યુએશન કમિટી જ્યારે નિર્ણય કરે એ કમિટીના રેટના આધારે ત્યાર પછી પ્લોટોનું ઈ ઓક્શન કરવામાં આવતું હોય છે અને ઈ ઓક્શનની અંદર જે પણ પાર્ટી હાયર બીડર ભરશે એ પાર્ટીને આ પ્લોટ આપવામાં આવશે। ઓકે.